નમસ્કાર, નિર્માણ ન્યૂઝ ને વિશેષ રજૂઆત. આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજની એક મહત્વપૂર્ણ મેચને લઈને, ગુજરાત ટાઇટન્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ. ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો અત્યાર સુધી ક્યાંક સારી એવું પરફોર્મન્સ તો ચાલો જોવા મળી રહ્યું છે, ક્યાંક બેટિંગમાં સારી એવી, આમ એમ કહેવાય કે બંને ટીમ અત્યારે હાલ તો સરખા ક્રમે જોવા મળી રહી છે. કારણ કે ક્યાંક બેટિંગ અત્યારે હાલ તો થોડીક એવરેજ જોવા મળી રહી છે, બોલિંગ પણ એવરેજ જોવા મળી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાત ટાઇટન્સ અત્યારે છઠ્ઠા ક્રમે છે અને દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો એ અત્યારે નવમા ક્રમે અત્યારે જોવા મળી રહી છે. ત્યારે હવે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી જે તમામ મેચો તો ક્યાંક જીત્યો નથી, પણ એમ કહી શકાય કે ગુજરાત ટાઇટન્સે એક જીતવાનો એક પ્રયત્ન કર્યો હતો અને આ પ્રયત્નની સાથે સાથે હવે આવનારો સમય ગુજરાત ટાઇટન્સ માટે કેવો હશે. કારણ કે ગુજરાત હોય કે પછી દિલ્હી હોય, બંને ટીમ ગઈ વખતની જીતેલી ટીમ છે અને આ વખતે સવાલ પણ એ જ આઈને ઊભો રહેતો હોય છે કે ના, આ વખતે કોણ કેવું પરફોર્મન્સ અત્યારે આવતો જે કરશે. સાથે ગઈકાલની મેચની વાત કરીએ, ગઈકાલે એક અદ્ભુત મેચ હતી. અત્યારે એમ કહેવાય ને કે 160, 170, 180 એ તો કોઈ સ્કોર કે એવું ટાર્ગેટ જ નથી એવું અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. અત્યારે એમ કહેવાય ને કે ટાર્ગેટ તો જે પ્રમાણે 288, 270, પછી જો ગઈકાલની વાત કરીએ તો 223 એવા એવા જે ટાર્ગેટ અત્યારે તો મૂકવામાં આવે છે અને લાસ્ટ બોલ સુધી ક્યાંક એમ કહેવાય કે ફૂલ ટુ એન્ટરટેનમેન્ટ અત્યારે હાલ તો મળતું હોય છે. ક્યાંક જે ચોગ્ગા છગ્ગા અત્યારે હાલ તો જોવા મળતા હોય છે અને છેક સુધી ક્યાંક ખબર નથી પડતી કે આ વખતે કઈ ટીમ જીતશે. અને તે જ પ્રમાણે ગઈકાલે જોવા મળ્યું. કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો તેમના દ્વારા પણ સોલ્ટ ક્યાંક રમ્યા નહીં અને સુનિલ નારાયણ દ્વારા બહુ જ સારી એવી જે બેટિંગ ગઈકાલે જોવા મળી, 109 રન જે કરવામાં આવ્યા તેમના તરફથી. એમ કહેવાય કે અત્યાર સુધીના જે સારા એવા રન છે, પહેલી વાર તેમણે સેન્ચુરી પણ માણી હતી તેની સામે બીજું કોઈ જ નહીં, માત્ર ને માત્ર જોશ બટલર એકલા કાફી હતા. ક્યાંક વિકેટ બહુ જ બધી પડી ગઈ હતી. જોશ બટલર ક્યાંક પહેલેથી શાંતિથી રમતા હતા એટલે એવું લાગતું હતું કે ના, આ વખતે કોઈ વાંધો નહીં આવે, પણ છેલ્લે છેલ્લે એ જ રમ્યા નાખે આખી મેચ જીતાડી ગયા. બંને મેચ ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. અશોકભાઈ, ગઈકાલની મેચની પહેલા તો વાત કરું. અશોકભાઈ, ગઈકાલે શું હતું, એટલે આમ કઈ રીતનો માહોલ હતો? કારણ કે એમ જોવા જઈએ ને તો 223નો જે રન તેમણે કર્યા હતા ગઈકાલે, એમ કે અદ્ભુત જે બેટિંગ સુનિલ નારાયણની જોવા મળી, સૌથી પહેલી એવી જે સેન્ચુરી અત્યાર સુધીની, 224નો જે ટાર્ગેટ આપવામાં આવ્યું, ચાલો એ બાજુ તો સેન્ચુરી મારી, પણ આ બાજુ જોશ બટલર ફરી એકવાર ફોર્મમાં જોવા મળ્યા. ગઈ વખતે પણ તેમણે જે સેન્ચુરી મારી હતી, છેલ્લા બોલે સિક્સ મારી હતી જેમાં તેમણે સેન્ચુરી પૂરી કરી હતી. આ વખતે પણ ક્યાંક સિક્સ મારી અને ક્યાંક સેન્ચુરી પણ તેમણે પૂરી કરી. જોશ બટલર ફરી એકવાર ફોર્મમાં આવી રહ્યા છે અને ગઈકાલે બંને જે મજબૂત ટીમ હતી, બહુ જ સારો એવો ટાર્ગેટ હતો. કોલકાતા નાઇટ રાઇડર્સની એક ચૂક ક્યાં રહી ગઈ કે તેઓ હારી ગયા, કારણ કે મેચ આખી આખી તેમના હાથમાં હતી, 8-8 વિકેટ પડી પણ ગઈ હતી. શું કહેશો ગઈકાલની મેચને લઈને? ગઈકાલની મેચ એના કરતા વિશેષ તો યજ્ઞ, 2 દિવસની અંદર 1000 રન બન્યા. 2 દિવસમાં 10 ટોટલ રન સ્કોર્ડ ઇઝ મોર ધેન 1000. તો હવે જો આ પ્રકારનું ગણિત રહેતું હોય તો હવે વનડે ની અંદર પહેલા હતી વાતો, પછી T20 ની અંદર આ વાતો છે. હવે શું કેટલું ટોટલ બનાવશું? બસ તેમાં મને કહ્યું 288 બની ગયા, 277 બની ગયા, પણ 288 ને 270 બન્યા પછી સામેની ટીમ પણ એટલા જ રન બનાવે છે. ભલે 10-20 રનથી જે લોકો હાર્યા છે, એટલે કહેવાનું તાત્પર્ય છે કે 200 રન હવે એકદમ સામાન્ય થઈ ગયા છે કોઈ પણ T20 મેચોમાં. આ પર્ટિક્યુલર સિરીઝ 2024માં તમે જુઓ તો 200 રન એ એકદમ સામાન્ય બની ગયા છે. એટલે અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે હવે વિનિંગ ટોટલ કયું? વિનિંગ ટોટલ 200 રન બી નથી, વિનિંગ ટોટલ 180 પણ નથી, 190 પણ નથી, 200 નથી, 210 નથી, 220 નથી, 223 આવી ગયું. તો કેટલું તમે, અને બીજું કે આ પ્રકારની જો બેટિંગ ચાલશે તો બોલરો ભવિષ્યમાં આવશે કે નહીં આવે, કેવા ધોયા છે. પેલો સ્ટાર્ક ના 4 ઓવરમાં 50 રન 40 રન તો એને એ કરી દીધા, પણ આ 54 રન મારી દીધા, ક્યાં જઈને અટકશે આ બધું? અને એનાથી વિશેષ કોઈ એવા સાદા સીધા ચોકા છગ્ગા નથી વાગ્યા કે ચલો પેલો બાઉન્ડ્રી માર્જિન પડતા હોય. અરે 3 ટીઆર સેકન્ડ ટીઆર ને એમાં પડે, પ્રેક્ષકો પણ પડે છે. આ શું, અને જેવો અવારે અટક કરીને ત્યાં આપણને જ ખબર પડે કે આ તો જવાનું બાપુ જોરદાર. તો આ રીતની ખતરનાક
એકદમ જેને કહેવાય ને કે નિર્દયી બેટિંગ જોવા મળી રહી છે. બિચારા બોલરોની કત્લે આમ થાય એમ કહે તો ચાલે, પણ ક્યાંક ને ક્યાંક આઈપીએલ નું મિનિમમ ટોટલ અથવા તો વિનિંગ ટોટલ એ લગભગ 225 ની ઉપર જતું રહ્યું છે. એ બહુ જ મોટો વિષય કહી શકાય, કારણ કે બોલરોને ક્યાં સુધી જોશો તમે? તો સૌથી મોટી વાત અચ્છા, તમે આ મેચ પર્ટિક્યુલર ગઈકાલની હતી, કલકત્તા નાઇટ રાઇડર્સ અગેન, એ લોકો ગૌતમ ગંભીરની જે પરિભાષા છે કે અમે ગ્રેટ છીએ, અમે ગ્રેટ નથી. કારણ કે એ લોકોનું થિંકિંગ જે હતું એ થિંકિંગ ખોટું હતું. એમને લાગ્યું કે ભલે આ બાજુ ઉભો હોય બટલર, ભલે એક તરફ ઉભો હોય, આપણે સામે છેડે વિકેટો લઈ લઈએ. આ રણનીતિ તદ્દન ખોટી હતી, અને એ ખોટી રણનીતિ અંદર એક જબરજસ્ત નિર્ણય લેવામાં આવ્યો કે જયારે પોવેલ આવ્યો 17મી ઓવરમાં, પોવેલે 16 રન જરી દીધા, એ જ ઓવરમાં આઉટ થઈ ગયો, પણ એ 16 રન જે બનાવી દીધા એને તમામે તમામ જે સમીકરણો હતા એ બદલી કાઢ્યા, અને એચિવેબલ ટાર્ગેટ થયું એના માટે, અને એ માટે એને રાહ જોવાની જરૂર નહીં. અને એ જબરજસ્ત રીતે બટલરે પૂરું કરી દીધું. અચ્છા, બીજું, બટલર એ માત્ર ખેલાડી નથી, બટલર એ કેલ્ક્યુલેટિવ ખેલાડી છે. બટલરને ખબર હતી કે મારે પર ઓવર કેટલા રન્સ જોઈએ છે, બટલરને એ ખબર હતી કે મારે સ્ટ્રાઇક ઉપર રહેવું જરૂરી છે. છેલ્લી 3 ઓવર અવેશકાન 14 બોલ રમ્યો, 0 રન છે. પાટણ, તમે વિચાર કરો, એને બાજુ સામે રાખ્યો અને સિંગલ લઈને દરેક 3 ઓવર એને સ્ટ્રાઇક પોતાની પાસે રાખ્યો અને ટીમને જીતાડી. આને કહેવાય કેલ્ક્યુલેટિવ માઇન્ડ. છોડી નહીં દેવાનું, હજુ છે, અમે ટીમમાં છીએ અને અમે જીતીને લઈશું. આ જે સ્પિરિટ છે, સ્પિરિટ ગજબનો છે, ગજબ. અને કાલે જે રીતે એણે એક્ઝિક્યુટ કર્યો છે, હું માનું છું કે કોઈ જે ક્રિકેટને જાણકાર વ્યક્તિ હશે એ એમ જ કહેશે કે આ મેચ માત્ર ને માત્ર બટલરના હિસાબે જ જીત્યા છે. બાકી તમે જુઓ, જયસ્વાલના 19 રન, પછી સંજુના 12, પરાગના 34, ઝુરેલના 2, અશ્વિનના 8, તમે સ્કોર તો જુઓ, કેટલી જબરજસ્ત બોલિંગ કરી આ લોકોએ, બધું જ ખરું. પણ તે છતાંય જો તમે ટોટલની વાત કરો તો 224 થઈ ગયું. તો અહીં આગળ સૌથી 13 બોલમાં 26 રન, આ ટર્નિંગ પોઈન્ટ આખી મેચનો, એ છે પોવેલ ની બેટિંગ. પોવેલ જોસ બટલરને લાઇટલી લેવામાં આવ્યો તેવું અત્યારે હાલ તો કહી શકાય, કારણ કે જોસ બટલર જે પ્રમાણે રમતા હતા, ચલો પહેલાં ઘણું બધું ધીરું રમ્યા કારણ કે સામે વિકેટ અત્યારે તો જે પડતી જોવા મળી હતી, પણ એમને એવું લાગતું હતું ક્યાંક કલકત્તાને કે ના વાંધો નહીં આવ્યો. એક વસ્તુ તમે નહીં માર્ક કરો કે કાલે નારાયણ વિલંચિત રહી ગયો, એણે સેન્ચુરી મારી, વિકેટો લીધી, છતાંય મેચ હારવાનું સૌથી મોટું કારણ જો છે તો નારાયણ છે. કારણ કે નારાયણની એ 17મી ઓવર જેમાં 16 રન બનાવ્યા, 2 છગ્ગા વાગ્યા અને 1 ચોગ્ગો વાગ્યો, હું માનું છું કે ત્યાંથી બાજી પડે. એમને એમ લાગ્યું કે આપણે બટલર ભલે ઉભો, આપણે સામે વિકેટો પાડી દઈએ. આ રણનીતિ ખોટી હતી, કારણ કે ડેન્જરમેન તો જે જીતાડી શકે એવો એક જ માણસ હતો, એ બટલર. પણ બટલર ત્યાં ઉભો, અને હા, એમની રણનીતિ બરાબર કે કોઈ પણ સંજોગોમાં સામે ખેલાડી બટલર સિવાયનો જો એને લાવી દે, પણ બટલરે 3 એ 3 ઓવર્સની અંદર એટલું જબરજસ્ત ચાલાકી વાપરી કે એને છેલ્લા બોલે દોડાવી દીધો અને સ્ટ્રાઇક પોતાની પાસે રાખ્યો. આ રણનીતિની સામે કલકત્તા એકદમ એ થઈ ગઈ, ફ્લેટ થઈ ગઈ, કે આ રણનીતિ ખ્યાલમાં ના આવી અને જેવા જેવી રીતના, અને એને ખબર હતી મારે 2 છગ્ગા મારવાના છે, મારે 1 છગ્ગો મારવાનો છે, મારે આમ કરવું, એ પ્રમાણે કેલ્ક્યુલેટિવ રમે. આટલું કેલ્ક્યુલેટિવ કોઈ ખેલાડી રમી શકે, આઈ મીન હેટ્સ ઓફ એમ. તો હું માનું છું કે એને લાઇટલી લેવું તો બરાબર, પણ એને જે રણનીતિ વાપરી એ રણનીતિ સમજવામાં આ લોકો ફેલ ગયા કે આ સ્ટ્રાઇક રાખે છે, એ સ્ટ્રાઇક રોકો, તમે એ સ્ટ્રાઇક રોકી ના શકાય. એક જ ઓવર એવી હોત કે જેમાં અવિષ્કારને સ્ટ્રાઇક ઉપર આવી ગયો હોત, એને પાડી દીધો હોત સાહેબ. તો આ જે વસ્તુ છે ને, રણનીતિ ને લડાઈ હતી. પેલા લોકો રણનીતિ એમ હતી કે સામેવાળાને લાઈન આઉટ કરો, આની રણનીતિ એમ છે કે અમે સામેવાળાને લાવવા જ નહીં દે, હું જ રહીશ, અને એને મેન્ટેન કરી. 3 ઓવર એવી રીતના ગઈ અને 3 ઓવરમાં આખી મેચ એને પોતાના તરફે કરી દીધી.
સાચી વાત છે ને, આખી આખી મેચ ક્યાંક અત્યારે તો જે લઈ ગયા હોય ને તે પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ તો જોવા મળી હતી. અશોકભાઈ એક બહુ જ મહત્વની બાબત એ પણ કે કાલે ક્યાંક કલકત્તા નાઇટ રાઇડર્સની બોલિંગ ઘણી સારી હતી, એમાં કોઈ અત્યારે તો શંકાને સ્થાન નહીં. એમાં પણ જે એમ કહેવાય ને કે જે અત્યાર સુધીની જે સૌથી સારામાં સારી આવેશ ખાનની એક બોલિંગ આપણે જે જોઈ કે બોલ પણ તેમણે નાખ્યો ને કેચ પણ તેમણે કર્યો, ગઈકાલે બહુ જ સારી એવી સિચ્યુએશન હતી. પણ ક્યાંક કલકત્તામાં કાલે થોડાક બોલર્સ પણ એમ એવું જોવા મળ્યું કે ના, અત્યારે તો એફર્ટ ઘણું બધું કરતા હતા પરંતુ એ પ્રમાણે કંઈક રિઝલ્ટ ના મળ્યું. જે પ્રમાણે સ્પિનર્સને ઉતારવામાં આવે, આપણે જે રીતે વેંકટેશની વાત કરવામાં આવે કે બધી સુનિલ નારાયણની પણ વાત કરીએ, તેવું ક્યાંક અત્યારે તો એફર્ટ ન જોવા મળ્યું તેવું કહી શકાય? ના ના, એફર્ટ ચોક્કસ જોવા મળે છે, પણ આમાં થયું એવું કે તમે જુઓ, નારાયણને 4 ઓવરમાં 30 રન જ આપ્યા છે 2 વિકેટો. હા, હર્ષિત 4માં 45 રન ગયા, અને એનાથી વિશેષ તો છેલ્લે પછી તો ડુઅલ ડાય હતો, એટલે જેવો વરુણ ચક્રવર્તી કેચ લોકો જે બોલિંગ માર્યા પછી જે છગ્ગા માર્યા છે એ લોકોએ, આઈ મીન ઇટ વોઝ અ ક્લિયર કટ એટેક. કારણ કે એમને ખબર હતી કે હારવાના તો છીએ જ, રાજસ્થાનને એમ ખ્યાલ હતો કે જો નહીં રમાય તો હારવાનું, તો એના કરતા છગ્ગા મારીને આવું કેમ ના, અને એમાં જેવા છગ્ગા મારવાનું શરૂ થયા એમાં આ લોકોની લાઈન લેન્થ બધી બગડી ગઈ છે. અરે તમે સારામાં સારા વુડલેન્ડ ઉપર પડેલો બોલને સિક્સ મારો માણસ શું કરે, તમે સીધા, અને ત્યાર પછી તમે વાઇટ ના કોમ લે ત્યાર પછી, અને ઇરાટિક થઈ ગયા. હવે ધ મોમેન્ટ યુ બીકમ ઇરાટિક તમે સામેની ટીમને એડવાન્ટેજ મળી ગયો. તો આ વસ્તુ અગત્યની કે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. એટેક કર્યો લોકોએ, પાછળના બોલરોનું બોલિંગ ક્યાં કરવી તો કઈ લાઈન સાચવવી એ ખબર ના પડી. અને હું માનું છું કે હા, એ વાત બી ખરી કે જે એના સારા બોલર હતા, તમારી કહેતા નારાયણ હતા, કે તો છેલ્લે એવા ખેલાડી એવા પ્લેયર તમારી પાસે હતા નહીં કે તમે જો ત્યાં આગળથી એ કરી શકશો. તો બોલિંગ ચેન્જ કરવામાં એક તો મોટી ભૂલ ખાધી, અને છેલ્લે મેં કહ્યું એ પ્રમાણે કે ત્યાર પછી તો છક્કા જ મારવાના હતા, અને બટલરે એનો જબરજસ્ત ફાયદો, ફાસ્ટર હોય, સ્પિનર હોય, ટોપ સ્પિનર હોય, લેગ સ્પિનર હોય, ઓફ સ્પિનર હોય, બધાને મેદાનની બહાર એને મોકલી દીધા. એટલે પહેલું તો કેલ્ક્યુલેશન સાથે રમવું, અને એ શરૂઆતથી આવીને છેલ્લે સુધી અણનમ રહેવું અને ટીમને જીતાડવાની. એ તમે જો અત્યારે કોઈ નારાયણની સેન્ચુરીની વાત નથી કરતો, હા બિલકુલ બિલકુલ સાચી વાત છે, બીકોઝ કારણ કે એ આઉટ બી થઈ ગયા, અને એટ ધ સેમ ટાઈમ મેચ એમને જીતાડી નાખી. આ માણસ તો એક એક બોલે બોલે કેલ્ક્યુલેટ કરીને રમ્યો અને મેચ જીતાડી. આઈ થિંક ધેટ ઇઝ સમથિંગ ગ્રેટ. અને હમણાં જ એને, અને હજુ તમે વિચાર કરો, હજુ તો આ જયસ્વાલ વૈશ્વાલ તો ફોર્મમાં નથી, કે જયસ્વાલ છે, બટલર છે, સંજુ છે, પરાગ છે, જોરેલ છે, અશ્વિન એથમાયર, તમે જુઓ એક એક થી ખતરનાક છે, પણ ત્યાર નોટ એબલ ટુ સ્કોર. અહીંયા આગળ અગેન પણ જોવું પડશે તમારે કે રાજસ્થાનને જીતવા માટે ટોચના 4 ખેલાડીઓ જીતાડી શકશે, સંજુ છે, પરાગ છે, બટલર છે, જયસ્વાલ છે, ત્યાર પછી અશ્વિન, જુરેલ, હેટમાયર, આ લોકો દે આર નોટ એબલ ટુ ડિલિવર ધ ગુડ. એટલે અગેન થોડું આપણે ધ્યાન રાખવું પડશે કે એમનો આટલો સ્કોર, આ પર્ટિક્યુલર સ્કોર બન્યો કેમ. બિલકુલ, આ એક જ માણસ છે જે બટલર કે જેને 60/107 માર્યા, બાકી પરાગ ના 34 રન અને પવન ના 26 રન 13 બોલમાં 26 આ ડિસાઈડર રહ્યા. અશોકભાઈ એક કાલની મેચને લઈને એક છેલ્લો પ્રશ્ન, અશોકભાઈ કાલની મેચ ઉપર એવું કહી શકાય કે અત્યારે રાજસ્થાનની ટીમ ગમે તેમ કરીને પોઈન્ટ ટેબલ ઉપર પોતાનું સ્થાન અત્યારે તો યથાવત રાખવા માટે જ આ વખતે IPLમાં રમવા માટે આવી હોય તેમ? નો ડાઉટ ગયા 2 થી 3 સિઝનથી એવું જોવા મળ્યું છે રાજસ્થાન top 4માં છે, પણ આ વખતે જે શરૂઆતથી જ જે સારામાં સારી બેટિંગ હોય કે બોલિંગ હોય તેની સાથે તેઓ અત્યારે એક કન્સિસ્ટન્ટ ટીમ અત્યારે તો બની ગઈ હોય ને તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમે આ પ્રકારની બેટિંગ એટલે વન મેન આર્મી, કાલની જીત એ માત્ર ને માત્ર બટલર ને આધારિત છે, એટલે આવી રીતના આ ક્રુશિયલ મેચ હતી, આના 2 પોઈન્ટ જતા રહે, પણ એ 2 પોઈન્ટ બચાવીને બટલર આખી ટીમને જીવતદાન આપ્યું. હવે ટીમ 12 પોઈન્ટ ઉપર આવી ગઈ છે, હવે જે બાકીની ટીમ છે ત્યાર પછી KKRની ટીમ અને 8 પોઈન્ટ છે, એક મેચ એમને રમવાની બાકી છે, જીતે પણ છે તો 10 પોઈન્ટ આવશે. એટલે એ લોકો એટલા સેફ થઈ ગયા હવે આ વખતે કે એમને હવે બાકીની જે મેચો રમવાની છે એ હું નથી માનતો કે આટલી બધી ક્લોઝ ને આવી જબરજસ્ત થાય. હવે એક વાર હતો ચાન્સ કે તમે રાજસ્થાનને હરાવી શકો કે એના બેટ્સમેનને તમે પાડી શક્યા, બટ દર વખતે આવું થોડું બનવાનું છે, તો એ તો કોક ને કોક સંજુ છે, પરાગ છે, જુરેલ છે, અશ્વિન છે, હેતમાર છે, આ કોક ને કોક તો રમવાનું જ છે. તો હું માનું છું કે આ એક જ મેચ એવી હતી કે જેમાં એને પરાસ્ત કરવાની પૂરેપૂરી તકો હતી, એ તક ક્યાં KKR વેરસી નાખી. અરે હવે KKR ઉપર સવાલો થાય કે યાર આ તો હાથમાંની મેચ જતી રહી આટલી બધી, અને હાથમાં હતી એવી મેચ જતી રહી. પેલી તમે
કે હા કોને તમે શું, અરે પેલા એના કેપ્ટન ને પૂછ્યું એની પાસે કે શું બોલું, કે બોલવા જેવું છે શું, કે આટલી બધી ક્લોઝ મેચ મારા હાથમાં નીકળી ગયા હું શું કહું, કે ઇવન શ્રેયસ આયર ને પૂછ્યું ઈટ વોઝ નોટ એબલ ટુ આન્સર. તો આ જે પરિસ્થિતિ છે એ સાયકોલોજીકલી ટીમને નુકસાન કરે છે, અને ગૌતમ ગંભીરની રણનીતિ ઉપર પણ મોટા સવાલ કરે છે કે તમારી પાસે આટલી સારામાં સારી સ્થિતિઓ હોવા છતાં કોઈ અશક્ય જ હતું, એટલા બધા રન રેટ બી વધારે હતો અને કોઈ પોસિબિલિટી નહોતી, છતાં આ ટીમે થઈ ગઈ. એટલે તમારી વાત સાચી છે, રાજસ્થાન એસ્ટાબ્લિશ થઈ ગયું પણ સાથે કલકત્તાની રણ એને પોતાની રણનીતિ ઉપર બહુ મોટો મોટી રિસર્ચ કરવી પડશે એવું મને લાગે. જી કરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ, બંને પોતપોતાની છેલ્લી મેચ એ જીતેલા છે. પણ મેં શરૂઆતમાં કહ્યું કે એક છઠ્ઠા ક્રમની ટીમ છે અને એક નવમા ક્રમની ટીમ છે, ક્યાંક દિલ્હીનું અત્યાર સુધી સારું પરફોર્મન્સ નથી જોવા મળ્યું. ઇવન સામે પણ એ જ પરિસ્થિતિ છે ગુજરાતની, પણ આપણે ગુજરાતની પણ ક્યાંક પરિસ્થિતિ વખાણવા લાયક નથી, કારણ કે બેટિંગ અને બોલિંગ અત્યારે હાલ તો બંને એવરેજ જ અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. આજની મેચને લઈને સૌથી પહેલી આપની પ્રતિક્રિયા, અને જો કમ્પેર કરવા જઈએ બંને ટીમને તો ક્યાંક જે દિલ્હી કેપિટલ્સની જે ટીમ છે તે હજુ થોડીક અત્યારે હાલ તો ટોપ ઉપર કહી શકાય ખરી? સી પહેલી વસ્તુ એક ચેમ્પિયન ટીમ છે, એટલે કે રનર્સ અપ ગયા વખતે રહી છે અને એની આગળના વર્ષે ચેમ્પિયન થઈ છે. હા, એના મુખ્ય ખેલાડીઓ પર હાર્દિક પંડ્યા નથી, એની અંદર શમી નથી, એટલે ક્યાંક નબળી પડી છે, તો એક સારી ટીમ છે. પણ આ સારી ટીમને જો જીતવું હોય તો માત્ર બે જ ખેલાડીઓ પર આધાર રાખવો પડે, એક છે શુભમન ગિલ અને બીજો છે તમારો આપણે આજે સ્પિનર તમારો રાશિદ ખાન. આ બે ખેલાડીઓ જો સારું રમે તો જ આ ટીમ ગેમમાં રહી શકે છે. હવે ભગવાનને પગે લાગતા મોહિત શર્માની બોલિંગ પણ જબરજસ્ત હોય છે, સ્પેન્સર ને બી જોવા જોઈએ, ઉમેશ ને બી બોલિંગ એટલી સારી નથી પડતી, નૂર પણ એટલો અસરકારક નથી. તમને ક્યાંક ને ક્યાંક રાશિદ ખાન એક એવો ખેલાડી છે કે તમને બચાવી શકે. બીજો તમારી પાસે બેટ્સમેન ગણો કે તારણહાર ગણો એ છે તેવટિયા, એ તમને છગ્ગા મળી આપે. અને બાકી તમારી પાસે જે ગીર, આ ત્રણ ખેલાડીઓ ચાર ખેલાડીઓ ઉપર આખી ટીમ અત્યારે નભી રહી છે. એટલે અહીં આગળ એનાથી વિશેષ જોવા જઈએ તો પેલી ટીમ પાસે પૃથ્વી છે, પોવેલ છે, હોપ છે, પંચ છે, સ્ટફ છે, અક્ષર છે અને ફ્રેઝર. ફ્રેઝર મેકગર કે જે રમ્યો છે આપણે જાણીએ છીએ કેટલું જોરદાર રમે છે, કુલદીપ યાદવ છે. એટલે હા, એસ્ટાબ્લિશ ખેલાડીઓની જો તમે વાત કરતા હો તો દિલ્હી પાસે વધુ સારા એસ્ટાબ્લિશ ખેલાડીઓ છે. નંબર વન બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે કે મોહિત છે, સ્પેન્સર છે, ઉમેશ છે, નૂર છે, આ ચારે ચાર ખેલાડી આસાનીથી રમી શકાય એવા ખેલાડી છે, એક્સેપ્ટ રાશિદ ખાન. રાશિદ ખાન એક ખેલાડી છે કે જેને માટે તમારે એક ટ્રમ્પ કાર્ડ છે ગુજરાત પાસે, એ છે ડેવિડ મિલર. આ ખેલાડી તમામે તમામ બોલર્સની એવરેજ ને તીતર બીતર કરી નાખે એવો છે, અને દિલ્હીના બોલરની સામે મિલર ખૂબ જ આક્રમક રમે છે, 200+ નો એનો સ્ટ્રાઇક રેટ છે. એટલે અહીંયા આગળ એ પણ ખેલાડી ઉપર જો આજે રમે તો, આજે એવું છે કે દરેક વ્યક્તિ મેચ વિનર બનવાની ટ્રાય કરે તો તમે જીતી શકો. તમે એમ કહો કે ગિલ રમ્યો તો રમ્યો, હવે ગિલ ઓપનિંગમાં આવે એની વિકેટ પડતાની સંગાતે જ આખી ટીમ ડિમોરલાઇઝ થઈ જાય. આપણે જે હમણાં જોઈએ છીએ પ્રમાણે કે રિસન્ટ પાસમાં એનો જે કોચ છે એ કોચ તમને જોવા મળતા નથી, એમની સાથે તમને ડિસ્કશન કરતા જોવા મળતા નથી, તો એ પણ એક સવાલ છે કે કેમ એ નથી દેખાતા, શું એ કેપ્ટન સાથે બરાબર એ નથી કરતા કે પછી એના કોઈ અલગ રીતના સમીકરણો બને છે. એ પણ એક બહુ મહત્વની વાત છે કે જો નેહરા જો ટીમ સાથે ના હોય અથવા એના કેપ્ટનની સાથે, તમે જોયું હશે સતત હાર્દિકની સાથે વાતો કરતા હતા, ઇવન શુભમન ગિલની સાથે પહેલી મેચમાં વાતો કરતા હતા, ત્યાર પછી એ દેખાતા નથી. એટલે કે આ એક મહત્વનું કારણ બની શકે કે તમારી ટીમ ને બેકઅપ કેટલું છે. એ જો બેકિંગ ના મળે તો પણ ટીમ થોડી નબળી પડે છે. એટલે અત્યારે ગુજરાત પાસે એ પણ તકલીફ પડો. કારણ બીજું, ગુજરાત ઘરઆંગણે હાર્યું છે, એની પહેલા પણ હાર્યું છે, બહાર જઈને પણ હાર્યું છે, એટલે એવું કે હવે રહ્યું નથી કોઈ ઘરઆંગણે તો ગુજરાત જીતે, અને એટલો બધો પબ્લિક સપોર્ટ પણ હવે ગુજરાતને મળતો નથી. લેટ મી બી વેરી પ્રિસાઇઝ, હવે કોઈ પહેલા તો હાર્દિક પંડ્યાનું એક એટ્રેક્શન હતું કે એ લોકોને કે હાર્દિક હાર્દિક કરીને ગુજરાત ગુજરાત કરતા હતા, હવે હાર્દિક અને હાર્દિક નથી એટલે ગુજરાતની સાથે આ ટીમનું કોઈ કનેક્શન નથી આમ જોવા જઈએ તો. એટલે એ પણ એક પબ્લિકનો જે સપોર્ટ છે
એ સપોર્ટ સારી રમત તરફ જતો રહે. એટલે જો ત્યાં સ્ટબ્સ અને હોપ રન બનાવતા હોય કે પંત રમે તો લોકો એની વાહવા કરશે, એ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે ગુજરાત ઉપર માટે કપરા ચડાવી. બાબત હું આમાં ઉમેરવા માંગીશ કે જ્યારે આપણે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ છીએ, ચલો ડેવિડ વોર્નર તો અત્યાર સુધી ક્યાંક સારી એવું પરફોર્મન્સ કરતા આવ્યા છે, આપણે જોયું પણ છે, સેન્ચુરી પણ તેમણે મારી છે. જો ગુજરાત ટાઇટન્સમાં ડેવિડ મિલર અને કેન વિલિયમ્સન એ બંને પણ જો ચાલી જાય તો પણ ક્યાંક સારા એવો અત્યારે તો જે રેકોર્ડ બનાવી શકે છે, કારણ કે એમણે પણ ઘણા સારા એવા રન અત્યાર સુધી બનાવી ચૂક્યા છે છેલ્લી જે આપણે ઘણી બધી સિઝન જોઈએ તો તેમાં પણ. વિલિયમ્સન ક્યાં ચાલે? વિલિયમ્સન હેઝ નેવર પ્લેડ સચ અ ગેમ કે જેમાં બહુ જબરજસ્તી થયું. વોર્નર બરાબર, પણ વોર્નર મારા ખ્યાલથી ઇન્જર્ડ છે કે કઈ એ પ્રકારની સ્થિતિ છે. આજનું જે લિસ્ટ હું જોઉં છું એમાં એનું નામ નથી દેખાતું મને, એટલે લેટ સી. એટલા માટે પૃથ્વી શો છે, પોરેલ છે, પછી હોપ છે, પંત છે, સ્ટબ્સ છે, અક્ષર પટેલ છે, મેગર છે, ફ્રેઝર મેગર, કુલદીપ યાદવ છે, મુકેશ કુમાર છે, ઈશાંત શર્મા છે, ખલીલ છે અને રિચાર્ડસન છે. આ રીતના ટીમ બનાય છે. એટલે હું મારા ખ્યાલથી નથી, પણ હજુ પણ જો એસ્ટાબ્લિશ ખેલાડીઓની વાત કરું તો હું પંત ઉપર વધારે ભરોસો રાખી શકું, હોપ પર વધારે ભરોસો રાખી શકું, પૃથ્વી શો ઉપર ભરોસો રાખી શકું, પોરેલ પર આઈ ડોન્ટ નો એટલું બધું મને નથી, પણ આ ત્રણ ખેલાડીઓ સારા છે. બીજું સામે એવું નથી કે સામેના ખેલાડીઓ નથી, પણ શુભમન ગીલે રમવું પડે એ સૌથી મોટી શરત એ આવી જાય, અને કેપ્ટન જયારે ઓપનિંગ બેટ્સમેન હોય ને જયારે એની વિકેટ પડે તો ડેફિનેટલી આખી ટીમ પર એની અસર, આ પર્ટિક્યુલર એની પર અસર. એટલે તમે પછી સીધા તરત જ બીજા કોઈનું નામ નથી દેતા. તમે એમ કહો કેવટિયા હમણાં આવશે, રાશિદ ખાન હમણાં આવશે, બેટિંગમાં પણ તમે કેવટિયા રાશિદ ખાનની જ વાત કરો, એ આ ટીમનું કમનસીબ છે. કે તમે એમ નથી કહેતા કે વિજય શંકર બચાવશે, વિજય શંકર નહીં બચાવી શકે, એની કોઈ સાંઈ સુદર્શન સહા ગીલ તો ગીલ ને અને ગીલ પછી સીધું તેવટી ઉપર ભાગી જશે. આ થોડી કે છે, પણ લેટ સી. હવે એવું છે કે જો તમે સારું રમો, અને હવે તો એમ ના કહેવાય કે ભાઈ તમે 180 નો સ્કોર કરો તો ઠીક છે, અહીંયા તો 200 રન થઈ ગયા છે, અને બહારની દુનિયામાં 270, 288, 225, 240 સ્કોર થાય છે. એટલે હવે કોઈને 150-160 રમત જોવા રસ બી નથી. સાચી વાત તો આ પર્ટિક્યુલર મેદાન ઉપર જો 160-170 રન બનતા હોય તો 160-170 ની મેચો જોવાનો લોકોને જરાય રસ નથી. હવે તમને આવી જબરજસ્ત મેચો રમવા મળતી હોય, જોવા મળતી હોય તો 160 માં ક્યાં અત્યારે તો ઇન્ટરેસ્ટ હોય. અરે 223-24 તો ચેસ થઈ ગયા યંગ ના વિચાર. બિલકુલ સાચી વાત છે. હવે 400-250 રન ચેસ થવાની વાત આવે છે હવે તો. જે બિલકુલ જે બિલકુલ થી તો હવે જોવાનું એ રહ્યું કે આજે ગુજરાત ટાઇટન્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ છે, કોણ કેવું પરફોર્મન્સ કરે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્યાંક ચેસ કરવાનું થોડુંક ઇઝી પણ જોવા મળતું હોય છે, તો હવે જોવાનું એ રહ્યું કે ટોસ કેવી રીતનો રહેશે અને કોણ અત્યારે હાલ તો કેવી રીતનું પરફોર્મન્સ કરશે. અશોકભાઈ આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ જય આપશો. નમસ્કાર.